सब्सक्राइब करो बीके न्यूज चैनल ने पछी यूट्यूब एप पर बेल नो बटन दबाओ अने निहाळो बीके न्यूज चैनल। ट्राफिक समस्या सामे झजुमता पालमपुर मां दबाण हटाविने जाहेर रस्ता खुला कराया। थराद मार्केट यार्ड मां दाडमनी रोजनी आवक 150 टन। दाडमनी आवक वधारे परंतु खेडूतोने भाव ओछा मळता निराशा। ધાનેરા તાલુકાના શિયા ગામની શાળાના બાળકો ઘરેથી પાણી લઈ જવા મજબૂર। બોરવેલમાં ખારું પાણી આવતા પાણીની બોટલના ભરોસે। હવે જોઈએ સમાચાર વિગતવાર। ભારતમાં એક કહેવત મશહૂર છે, આગ લાગે ત્યારે કૂવો ખોદવો। આ કહેવત બનાસકાંઠા જિલ્લાના વહીવટી તંત્ર પર પૂરેપૂરી ફિટ બેસી રહી છે। વર્તમાન સમયમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે અને ઉમેદવારી પત્રો ભરવા માટે મોટી સંખ્યામાં લોકો નિયત કરેલા સ્થળો પર પહોંચી રહ્યા છે। પરંતુ ઉમેદવારી ફોર્મ ભરવા આવતા લોકો અને તેમના સમર્થકો કોરોના વાયરસને લઈ આપવામાં આવેલી સરકારની ગાઈડલાઈનનો ભંગ કરી રહ્યા છે। ડીસાની મામલતદાર કચેરીમાં અત્યારે સરપંચ માટેના ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે અને સરપંચ માટે ઉમેદવારી નોંધાવવા આવતા લોકોની સાથે તેમના સમર્થકો પણ મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે। પરંતુ અહીં આવતા તમામ લોકો માસ્ક વગર જોવા મળી રહ્યા છે અને ક્યાંય સોશિયલ ડિસ્ટન્સ જોવા મળી રહ્યું નથી। ગત વર્ષે એપ્રિલ 2020માં પણ કોરોનાની બીજી લહેરે આતંક મચાવ્યો હતો અને બીજી લહેર પાછળ જવાબદાર ફેબ્રુઆરીમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોવાનું સામે આવ્યું હતું। તે સમય પણ લોકો કોરોનાને ભૂલી ગયા હતા અને સરકારની તમામ ગાઈડલાઈનનો ભંગ કરતા નજરે પડ્યા હતા અને તેના પરિણામ સ્વરૂપે કોરોના વાયરસની બીજી લહેરે ભારે આતંક મચાવ્યો હતો અને તંત્ર પણ કોરોના વાયરસની બીજી લહેરને અટકાવવા માટે નિષ્ફળ થતું નજરે પડ્યું હતું। ત્યારે એકવાર ફરી હવે ઓમિક્રોન વાયરસને લઈ કોરોનાની સંભવિત ત્રીજી ખતરનાક લહેર દસ્તક આપી રહી છે અને એવા સમય આ દ્રશ્યો આગામી સમયમાં ગંભીર પરિણામ લાવી શકે તેમ છે। લોકશાહીનું સૌથી મોટું પર્વ એટલે કે ચૂંટણી। ભારતમાં જ્યારે જ્યારે ચૂંટણીઓ યોજાય છે ત્યારે માહોલ કંઈક બદલાઈ જતો હોય છે। અત્યારે પણ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાનારી છે ત્યારે વાત કરીએ ડીસાની, તો ડીસાની મામલતદાર કચેરીની અંદર સરપંચ પદ માટે ઉમેદવારી પત્ર ભરવા માટે આવતા ઉમેદવારોની સાથે સાથે તેમના સમર્થકો પણ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે। તમે જોઈ શકો છો અત્યારે આ ડીસા મામલતદાર કચેરીનો નજારો, આ દ્રશ્યો કે જે તમને લાગે છે કે અહીં કેટલી મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા છે। આ જે લોકો એકત્રિત થયા છે તે લોકો સરપંચ પદ માટેની ઉમેદવારી પત્ર ભરવા માટે આવ્યા છે અને તેમની સાથે સમર્થકોના ધાડે ધાડા ઉમટી પડ્યા છે। સરકાર દ્વારા ગ્રામ પંચાયતોને સમરસ બનાવવા માટે વિશેષ યોજનાઓ બહાર પાડવામાં આવી હતી, પરંતુ સરકારની આ યોજનાના પ્રચાર પ્રસારમાં ક્યાંક ખામી રહી ગઈ હોય તેવું આ દ્રશ્યો ઉપરથી જોવા મળી રહ્યું છે। કારણ કે જે રીતે અહીં ઉમેદવારો આવી રહ્યા છે, તેમના સમર્થકોને સાથે લઈને આવી રહ્યા છે, તે પ્રમાણે જોતા સમરસતા થાય તેવી કોઈ ગ્રામ પંચાયત નજરે નથી દેખાઈ રહી। વધુમાં વાત કરીએ તો ગત જ્યારે ગુજરાતમાં કોરોનાની બીજી લહેર આવી હતી તેની પાછળ જવાબદાર કારણ નગરપાલિકાની ચૂંટણીઓ માનવામાં આવતી હતી। વર્ષ 2020ની અંદર જ્યારે નગરપાલિકાની ચૂંટણીઓ યોજાઈ હતી અને એ ચૂંટણીઓ સંપન્ન થયા બાદ એપ્રિલ 2020માં કોરોનાની ભયાનક બીજી લહેરે સમગ્ર ભારતને ભરડામાં લઈ લીધો હતો। તો એકવાર ફરી આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે જેમાં ઉમેદવારોની સાથે આવતા તેમના સમર્થકો સરકારની કોરોના વિશેની ગાઈડલાઈનનો ભંગ કરતા સ્પષ્ટપણે નજરે પડી રહ્યા છે। કોઈપણ વ્યક્તિના ચહેરા પર માસ્ક નથી, સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળી રહ્યો છે, ત્યારે આગામી સમયની અંદર જે કોરોનાની સંભવિત ત્રીજી લહેરની વાત ચાલી રહી છે તે કોરોનાની ત્રીજી લહેરને આ ભીડ આમંત્રણ આપી હોય તેવું જોવા મળી રહ્યું છે।
ચૂંટણીઓ તો તાજેતરમાં યોજાયા બાદ સંપન્ન થઈ જશે, પરંતુ આ ભીડ જે બેકાબૂ બનેલી છે તે ભીડ આગામી સમયની અંદર કોરોના વાયરસની ત્રીજી લહેરને આમંત્રણ આપી શકે તેમ છે. અને જો કોરોના વાયરસની ત્રીજી લહેર આવશે તો ભારત માટે સૌથી મોટો ખતરો સાબિત થશે, જેના પગલે તંત્ર દ્વારા પણ આ બાબતે ગંભીરતા દર્શાવવી જોઈએ અને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરાવવું ખૂબ જ જરૂરી બની ગયું છે. બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર થરાદ વાવ સુઈગામ તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ સરપંચો પોતાના મતદારોને રીઝવવા માટે અને ફોર્મ ભરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં 590 ગ્રામ પંચાયતોની સામાન્ય અને 63 ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણી યોજાવાની છે, જેમાં સરહદી વાવ તાલુકાની 23 ગ્રામ પંચાયત અને 6 વોર્ડની ચૂંટણી યોજાવાની છે, જેમાં રાછેણા ગામના સરપંચ ઉમેદવાર તરીકે હાલમાં વર્તમાન સરપંચ કિરણભાઈ દેવજીભાઈ રાજપૂતે ફરી એકવાર સરપંચની ઉમેદવારી નોંધાવી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. કાંકરેજ તાલુકામાં સામાન્ય ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરપંચોના 62 અને સભ્યોના 144 ઉમેદવારીપત્રો ભરાયા હતા. કાંકરેજ તાલુકાની સામાન્ય ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે કાંકરેજ તાલુકા પંચાયત કચેરી અને મામલતદાર કચેરીમાં ફોર્મ ભરવા માટે ઉમેદવારોનો ભારે ઘસારો જોવા મળ્યો છે. ત્યારે રણાવાડામાં સરપંચ તરીકે વશરામભાઈ રાવલને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે અરડુવાસ ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે કનેલિયા ભારતીબેન વાલજીભાઈને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે સિહોરી સરપંચ તરીકે ડાભી જેનુભા મફાજીએ પોતાના ટેકેદારો સાથે સરપંચનું ફોર્મ રજૂ કર્યું છે અને માળી ગોળિયા ગ્રામ પંચાયતમાં વાઘેલા પૂનમબા ચનુભા તેમજ ઉમરી ગ્રામ પંચાયત સરપંચ તરીકે વાઘેલા કીતુભા બેચરજી અને બાબુભાઈ નારણસિંહ અને સુરેશસિંહ બાબુસિંહએ ઉમેદવારીપત્રો ભર્યા હતા. ત્યારે માનપુર ગામના વાઘેલા તારાબેન કેશુબા અને મંજુબેન જેણાજી તેમજ શંકુબા વિજુભા વાઘેલાએ પોતાની ઉમેદવારી નોંધાવીને ચૂંટણીના બ્યુગલ ફૂંકી દીધા છે. ત્યારે સમરસ ગ્રામ પંચાયતોમાં આકોલી, પાદરડી, અમરનેસડા, અરણીવાડા, રણાવાડા, અરડુવાસ સહિત અન્ય ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે. ત્યારે હવે દરેક જગ્યાએ રાજકીય ક્ષેત્રે ગરમાવો વ્યાપી ગયો છે અને ઠેર ઠેર ચૂંટણી પ્રચાર પ્રસાર માટે ખાટલા બેઠકો અને મિટિંગોનો દોર શરૂ થઈ ગયો છે. જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે તેમ તેમ ચૂંટણીનો ગરમાવો જોવા મળી રહ્યો છે. ઉમેદવારો અને રાજકીય આગેવાનો દ્વારા સમરસ ગ્રામ પંચાયતો થાય એવા પ્રયત્નો કરવામાં લાગી ગયા છે. લાડોલા ગામમાં યુવા ગ્રામ સમિતિની રચના કરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના લાડુલા ગામમાં યુવા ગ્રામ સમિતિની રચના કરવામાં આવી હતી. આ ગ્રામ સભામાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને યુવા ગ્રામ સમિતિની રચના કરવામાં આવી હતી. તેમાં એક ચેરમેન અને 11 સભ્યોની નિમણૂક કરાઈ હતી. ગામનો વિકાસ અને શિક્ષણ તરફ આગળ વધે તે માટે આગેવાનો દ્વારા ગ્રામજનોને સારી એવી પ્રેરણા આપી હતી અને લાડુલા ગામમાં મહાકાળી માતાનું મંદિર બનાવવા માટે પણ ચર્ચા કરવામાં આવી હતી. યુવા મિત્રોએ ગામનો વિકાસ અને ગામને આગળ લઈ જવા માટે સારા પ્રયત્નો કર્યા હતા. એ પ્રયત્નોને માન આપીને ગ્રામજનોએ સાથ સહકાર આપ્યો હતો. ભારતમાં અંગદાનના અભાવે મૃત્યુની પ્રતીક્ષા કરતા લોકો માટે અંગદાન રથને પ્રસ્થાન કર્યો છે અને બ્રેન ડેડ લોકો અંગદાન કરવા માટે પ્રેરાય તે માટે અંબાજીથી શરૂ થયેલો આ રથ ડીસા પહોંચ્યો હતો અને ડીસામાં લોકોને અંગદાન વિશે માહિતી આપી હતી. ભારતમાં વર્તમાન સમયમાં લગભગ 3 લાખ લોકો અંગદાનની પ્રતીક્ષા કરી રહ્યા છે અને ઘણા લોકોને અંગદાનના અભાવે મોતને ભેટવું પડી રહ્યું છે. ત્યારે નરવી હકીકત લોકો સુધી રજૂ કરવા અને લોકોને અંગદાન પ્રત્યે પ્રેરિત કરવા માટે દિલીપભાઈ દેશમુખ દ્વારા અંગદાન રથ પ્રસ્થાન કરવામાં આવ્યો છે. આ રથ શરૂ કરવા પાછળનો આશ્રય લોકોમાં અંગદાન પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. તે હેતુસર આજે ડીસાના અજાપુરા ખાતે આવેલા જીજી સંકુલ ખાતે ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મંગલલાલ માળી, પાલિકાના પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ માળી, જાણીતા ઉદ્યોગપતિ કનુભાઈ વ્યાસની હાજરીમાં વિદ્યાસંકુલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અંગદાનના મહત્વ વિશે સમજણ આપવામાં આવી હતી અને અંગદાન કેમ જરૂરી છે તે વિશે વિશેષ જાણકારી આપી હતી. વધુમાં દિલીપભાઈ દેશમુખે જણાવ્યું હતું કે બ્રેન ડેડ થયેલા વ્યક્તિઓ જો અંગદાન કરે તો 6 લોકોને જીવનદાન આપી શકાય છે. અત્યારે આપણા દેશમાં 2 લાખથી વધારે લોકો અંગોની પ્રતીક્ષામાં છે. મુખ્યત્વે કિડની, લીવર, હાર્ટ, લંગ્સ આ અંગોની જરૂરિયાત છે અને એની સામે બહુ જ ઓછું અંગદાન થાય છે. આપણા દેશમાં દર વર્ષે 1000 લોકો બ્રેન્ડેડ થાય છે. આ બ્રેન્ડેડ લોકો જો અંગદાન માટે પ્રેરાય એમના સગા સંબંધીઓ, તો આ બ્રેન્ડેડ લોકો થકી આ અંગદાનની પ્રતીક્ષા કરતા લોકોની અંગોની પ્રતીક્ષા પૂર્ણ થઈ શકે. અત્યારે સાધારણતા 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષની પ્રતીક્ષા યાદી હોય છે અને એના અંતે લોકોને અંગો મળે છે અને જેટલી માત્રામાં જોઈએ એટલી માત્રામાં અંગો મળતા નથી. એટલા માટે આ આખી અંગદાન જાગૃતિનો અભિયાન મેં ઉપાડ્યું છે.
અત્યારે પ્રારંભિક લક્ષ્ય એવું છે કે ગુજરાતની અંગદાન યાદી કમસે કમ 3 વર્ષમાં સમાપ્ત થઈ જાય એવી કલ્પનાથી અંગદાન જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં શું કાર્યક્રમો રહેશે? બનાસકાંઠા જિલ્લામાં અત્યારે મેં 2 જ દિવસ ફાળવ્યા છે. આજે ડીસામાં 3 કાર્યક્રમ છે. સવારે બીએડ કોલેજમાં કાર્યક્રમ થયો, આજે આ ગોરધનજી માળી સંકુલમાં એક કાર્યક્રમ થયો, સાંજે એક પ્રબુદ્ધ નાગરિકો સાથે આદર્શ હાઈસ્કૂલમાં મિટિંગ છે, આવતીકાલે બનાસ મેડિકલ કોલેજમાં પણ કાર્યક્રમ છે. આટલા 4 કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લામાં છે. લોકોને સંદેશો એ જ છે કે કોઈ તમારા સંબંધી તમારા પરિચિત બ્રેન્ડેડ થાય તો મારી સંદેશ નહીં પરંતુ 2 હાથ જોડીને વિનંતી છે કે બ્રેન્ડેડ વ્યક્તિનું તમે અંગદાન કરો. કારણ એક વ્યક્તિ અંગદાન કરે તો કમસે કમ 2 કિડની, 1 લીવર, 1 હાર્ટ, 2 લંગ્સ એટલા અંગો મળે છે. અને આ અંગો જો મળે તો 6 લોકોનું જીવન બચી શકે અને 6 લોકોનું જીવન બચાવવાનું પુણ્ય કામ લોકો કરે, આ લોકોને પુનર્જીવન નવજીવન આપવાનું પુણ્ય કાર્ય છે. આ જ મારી અપીલ છે. અકસ્માતમાં જે લોકો ઘાયલ થાય છે એ લોકો આ અંગદાન વિશે જાગૃતિ ધરાવતા નથી, તો એ વિશે આપ શું કહેવા માગશો? એટલે મુદ્દો જ આ છે કે એ વિશે લોકો જાગૃતિ ધરાવતા નથી. દુર્ભાગ્ય એવા ઘાયલ થયેલા લોકો જો બ્રેન્ડેડ થાય અને જે હોસ્પિટલમાં એ હોય અને ડૉક્ટર એમને કહે કે હવે આ પેશન્ટ બ્રેન્ડેડ છે અને એનું અંગદાન કરો, તો એ લોકોને અંગદાન કરવા મારી વિનંતી છે. હવે સમય થયો છે એક વિરામનો, તો વિરામ બાદ જોઈશું. પાલનપુર નગરપાલિકા દ્વારા 3 દિવસ દબાણ ઝુંબેશ. ટ્રાફિક સમસ્યા સામે ઝઝૂમતા પાલનપુરમાં દબાણ હટાવીને જાહેર રસ્તા ખુલ્લા કરાયા. થરાદ માર્કેટયાર્ડમાં દાડમની રોજની આવક 150 ટન. દાડમની આવક વધારે પરંતુ ખેડૂતોને ભાવ ઓછા મળતા નિરાશા. ધાનેરા તાલુકાના શિયા ગામની શાળાના બાળકો ઘરેથી પાણી લઈ જવા મજબૂર. બોરવેલમાં ખારું પાણી આવતા પાણીની બોટલના ભરોસે. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. કેમ ઉતાવળા ભાઈ? જુઓ ને, મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા ને હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો. લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરા વાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. ઝઘડા મિટાવ, વાડ કરાવ. કોબરા વાડના થાંભલા. कुछ लोग हर चीज देखे बारीकी से, ना छोड़े कोई पहलू अपनी नजर से, हर बार वारंटी चेक करें, डिसीजन लेते हैं कई महीनों में. अब वारंटी वाली छत ढूंढने में लग जाएंगे कितने साल, और इसे पढ़ने समझने में कर देंगे खुद का हाल बेहाल. पर ये क्या, ये तो पलक झपकते ही ड्यूरा शाइन ले आए. इसका तो सिर्फ नाम ही काफी है. टाटा ब्लू स्कोप स्टील का भरोसेमंद उत्पाद ड्यूरा शाइन. जब विश्वास की परंपरा हो साथ, वारंटी की क्यों करे बात. સુપ્રીમ કંપનીનો અનુભવ મને સારો થયો છે.
વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં. પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરમાં વધતા જતા ટ્રાફિકને લઈને આજથી 3 દિવસની દબાણ ઝુંબેશ હાથ ધરી છે. શહેરના મુખ્ય રસ્તા પર પાલિકાની ટીમ દ્વારા દબાણ હટાવી રસ્તાઓ ખુલ્લા કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. પાલનપુર શહેરમાં હાઇવે વિસ્તાર હોય કે સિટીના અંદરના વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે વધતી જાય છે, જેને લઈને આજથી નગરપાલિકા પ્રમુખ અને કારોબારી ચેરમેનની સખ્ત સૂચના અન્વયે આજથી 3 દિવસીય ટ્રાફિક ઝુંબેશ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં શહેરના દિલ્હી ગેટ, શિમલા ગેટ, રેલવે સ્ટેશન રોડ, કીર્તિસ્તંભ, સિટી લાઇટ રોડ, કોઝી વિસ્તાર તેમજ એરોમા સર્કલ આસપાસ દબાણકારો દ્વારા આડેધડ દબાણ કરવામાં આવતા ટ્રાફિક વધતું જાય છે, જેને લઈ પાલિકા પ્રમુખ અને કારોબારી ચેરમેન દ્વારા ટ્રાફિક દબાણની ટીમ બનાવી દબાણ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જેમાં આજે પ્રથમ દિવસે દિલ્હી ગેટથી શિમલા ગેટ અને રેલવે સ્ટેશન રોડ પરના વિસ્તારમાં રોડ પરના લારી, ગલ્લા અને દુકાનદારોના દબાણને હટાવીને રસ્તા ખુલ્લા કરવામાં આવી રહ્યા છે અને 3 દિવસ બાદ જે દબાણકારો ફરીથી દબાણ કરશે તો તેમના લારી ગલ્લાઓ જપ્ત કરવામાં આવશે. પાલનપુરની અંદર દબાણ ઝુંબેશ વ્યવસ્થિત રીતે ચાલુ કરેલ છે અને આદે દડ જે દબાણ લારીવાળાના, દુકાનોવાળાના, ગલ્લાવાળાના જે છે એ દૂર કરી દબાણ મુક્ત પાલનપુર બનાવવાની પ્રક્રિયા હાલ ચાલુ કરી દીધી છે, જેમાં દિલ્હી દરવાજેથી લઈ શાક માર્કેટ, ત્યાંથી રેલવે સ્ટેશન સુધીનું દબાણ દૂર કરી રોડ ખુલ્લા કરી દેવામાં આવ્યા છે. એવી જ રીતે ઝુંબેશ ચાલુ જ છે. કોઝી એરિયાની આજુબાજુમાં જે દબાણો છે એ દૂર થશે, સાથે સાથે એરોમા સર્કલની આજુબાજુના જેટલા પણ દબાણો છે એ દૂર કરીને ટ્રાફિકની જે સમસ્યા છે એ હલ કરવાની પૂરી રૂપરેખા તૈયાર કરી દીધી છે અને એ પ્રમાણે કાર્યવાહી પણ હાથમાં લઈ લીધી છે. આગામી દિવસોમાં પાલિકા દ્વારા ફરીથી પણ વારંવાર જો દબાણ થતા રહેશે તો દબાણ દૂર કરી અને જે તે લારી ગલ્લા હશે એ કબજે કરવામાં આવશે, જેના હિસાબે પછી દબાણ દૂર ના થાય એનું પૂરું ધ્યાન રાખવામાં આવશે. એશિયાની નંબર 1 બનાસ ડેરી દ્વારા પાલનપુર ખાતે આવેલી બનાસ મેડિકલ કોલેજ ખાતે દેશી ગાયના સંવર્ધન માટે વધુ દૂધ આપતી દેશી ગાયોના પશુપાલક મહિલાઓ તેમજ વધુ દૂધ આપતી હોય એવી ભેંસોના પશુપાલક મહિલાઓને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને ચેક વિતરણ સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત એક ખેતી પ્રધાન દેશ છે અને તેથી ગુજરાત સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પશુપાલન વ્યવસાય થકી મહિલાઓ આત્મનિર્ભર બની રહી છે. બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગે પશુપાલનના વ્યવસાય થકી બનાસ ડેરી એશિયાભરમાં મોખરું સ્થાન ધરાવે છે. બનાસ ડેરી દિન પ્રતિદિન વિપુલ પ્રમાણમાં દૂધ ઉત્પાદન મેળવી પ્રગતિ કરી રહી છે, ત્યારે આ પશુપાલક મહિલાઓને પ્રોત્સાહન પૂરું પાડવાના હેતુથી બનાસ મેડિકલ કોલેજમાં પશુપાલક મહિલાઓ માટેના ચેક વિતરણ તેમજ સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સરકાર દ્વારા વધુ દૂધ આપતા પશુપાલકોને ચેક વિતરણ કરી સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બનાસ ડેરી દ્વારા દેશી ગાયના સંવર્ધન થકી વધુ દૂધ આપતી દેશી ગાયોના પશુપાલકોનો અને વધુ દૂધ આપતી હોય એવી ભેંસોના પશુપાલક મહિલાઓને આજે ચેક વિતરણ સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ધારેનાના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ, નથાભાઈ પટેલ તેમજ ટીપી રાજપૂત અને મોટી સંખ્યામાં સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત બનાસ ડેરીના કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ચેક વિતરણ સમારોહમાં 1000થી વધુ પશુપાલક મહિલાઓને ચેક વિતરણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. વધુમાં બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં દુનિયામાં સૌથી વધુ દૂધ આપતો બનાસકાંઠા જિલ્લો બનશે તેમ જણાવ્યું હતું. પશુપાલનમાં ખાસ કરીને દેશી ગાયના સંવર્ધન માટેનું જે કામ બનાસ ડેરીએ હાથ ધરી લીધું છે એમાં આજે સૌથી વધારે દૂધ આપતી ગાયના જે પશુપાલક બહેન હોય તેમનો ઇનામ માટેનો કાર્યક્રમ હતો. તે સિવાય ભેંસમાં પણ વધારે જે દૂધ આપતા હોય તેમને પણ સન્માનિત કરવા માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. તે સિવાય રાજ્ય સરકારે દૂધાળા ઢોર માટેની સહાય અંગેની જે યોજના મૂકી છે તેનો પણ જે જે પશુપાલકોને લાભ મળ્યો તેમના ચેક વિતરણનો કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લો એ દુનિયાની અંદર સૌથી વધારે
દૂધ વધારે ઉત્પન્ન કરતો જિલ્લો નજીકના સમયની અંદર બનવા જઈ રહ્યો છે. અંદાજિત કેટલા લોકોને અલગ અલગ સ્કીમો અંતર્ગત અલગ અલગ લોકો હતા, અત્યારે 1000 જેટલા લોકો આની અંદર જોડાયા. આજરોડ ડીસા તાલુકાના વાસણા ગામેથી સૌથી વધુ પણ ભાવિક ભક્તો પાવાગઢ ખાતે આવેલ મહાકાળી માતાના મંદિરે પગપાળા સંઘ લઈને રવાના થયા હતા. ડીસા તાલુકાના વાસણા ગામેથી પાવાગઢ પગપાળા સંઘ રવાના થયો હતો. હિન્દુ ધર્મમાં ભક્તિ, શક્તિ અને આસ્થાનું એક અનેરું મહત્વ રહેલું છે. ખાસ કરીને હિન્દુ ધર્મના લોકો દેવી દેવતાઓમાં એક અનેરું આસ્થા ધરાવે છે, ત્યારે પોતાનામાં રહેલી ભક્તિના કારણે દર વર્ષે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાંથી વિવિધ ભક્તો દ્વારા અને પગપાળા સંઘ નીકાળવામાં આવે છે. ત્યારે આજરોડ ડીસા તાલુકાના વાસણા ગામેથી સૌથી વધુ પણ ભક્તો પાવાગઢ ખાતે આવેલ મહાકાળી માતાના મંદિરે પગપાળા સંઘ લઈને રવાના થયા હતા. ડીસા તાલુકાના વાસણા ગામેથી નીકળેલા સંઘનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ભક્તિ અને આસ્થા સાથે ડીસા તાલુકાના વાસણા ગામેથી નીકળેલા આ પગપાળા સંઘ 15 દિવસ બાદ પાવાગઢ ખાતે પહોંચી મહાકાળી માતાના દર્શન કરી ધન્યતા અનુભવશે. ડીસા શહેરમાં આવેલ સરકારી હોસ્પિટલ ખાતે વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોએ લોકોમાં જાગૃતિ આવે તે માટે અલગ અલગ સ્પર્ધાઓમાં ભાગ લઈ પર્ફોમન્સ કર્યું હતું. ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષે વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે વિવિધ સંસ્થાઓ દ્વારા અલગ અલગ પ્રકારે ઉજવણી કરવામાં આવે છે, ત્યારે ડીસામાં વિશ્વ એઇડ્સ દિન નિમિત્તે ડીસા સિવિલમાં એઇડ્સ વિભાગમાં છેલ્લા 15 વર્ષથી કાઉન્સિલર તરીકે ફરજ બજાવતા રીના પટેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડીસા ખાતે એઇડ્સની જાગૃતિ માટેના પ્રયાસરૂપે વિદ્યાર્થીઓ પાસે ચિત્ર સ્પર્ધા, પોસ્ટર સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા, નાટક જેવા કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર તુવેર સાહેબ, ડોક્ટર મનીષાબેન, આર્ટ વિભાગના મેડિકલ ઓફિસર ડોક્ટર કનન પુરોહિતે સહયોગ આપ્યો હતો તથા કોલેજના તમામ સ્ટાફે હાજરી આપી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમમાં 120 વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી અને ઉત્સાહભેર સ્પર્ધામાં ભાગ લીધો હતો. ડીસા સિવિલ હોસ્પિટલમાં એચઆઈવી એડ્સ વિભાગમાં કાઉન્સિલર તરીકે છેલ્લા 15 વર્ષથી કામ કરી રહી છું. આજે વિશ્વ એડ્સ દિવસના નિમિત્તે કૃષિ વિજ્ઞાન કેન્દ્રની અંદર ત્યાંના બાળકો સાથે એચઆઈવી એડ્સને લગતી જે કંઈ બી અવેરનેસના પ્રોગ્રામ છે એ આજે અમે અહીં કરવા આવ્યા છીએ. ગુજરાત સ્ટેટ એડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા દર વર્ષે આ બધા કાર્યક્રમો થતા હોય છે, એના ભાગરૂપે આજે આપણે આ કાર્યક્રમ અહીંયા કર્યો છે. ઘણી એવી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા છે, એ લોકોને એચઆઈવી એડ્સ વિશે ઘણી બધી એક્ટિવિટીઝ આજે અમે અહીંયા કરાવ્યા છે, જેની અંદર વક્તૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, પોસ્ટર સ્પર્ધા અને એક નાટક પણ અહીંયા રજૂ કરવામાં આવી. એચઆઈવી એડ્સ વિશે લોકોમાં જાગૃતિ થાય એ માટે આજના દિવસે અમે આવા ઘણા કાર્યક્રમો કરેલ છે, એમાંથી એક આજનો એક કાર્યક્રમ અમે કરેલ છે. થરાદ માર્કેટયાર્ડમાં દાડમની આવક વધારે હોવા છતાં ખેડૂતોને ભાવ ઓછા મળતા નિરાશા સાંપડી છે. ગઈ સાલ જે ખેડૂતોને દાડમના પ્રતિ કિલોના 50-60 રૂપિયા ભાવ મળતો હતો, એ જ દાડમના પ્લગના રોગના કારણે 20-30 રૂપિયા ભાવ મળે છે. થરાદ તાલુકામાં થતી દાડમ ભારતભરના દરેક રાજ્યમાં નિકાસ થાય છે, તેમજ થરાદ તાલુકો દાડમના પાક માટે પ્રખ્યાત છે. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો બાગાયતી પાક તરફ વળ્યા હતા અને હજારો ખેડૂતોએ રવિ પાકના બદલે દાડમનો પાક કર્યો હતો, પરંતુ આ વર્ષે માવઠું અને દાડમના પાકમાં પ્લગ જેવા અનેક રોગો આવ્યા હોવાથી દાડમનો પાક સારો જોવા મળ્યો ન હતો અને ભાવ પણ ઓછા મળતા થરાદ પંથકના ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે. ત્યારે કેટલાક ખેડૂતોએ આ સાલ સિઝન લઈને પોતાના ખેતરમાંથી દાડમ કાઢી નાખવાનો નિર્ણય લીધો છે. થરાદની માર્કેટયાર્ડમાં દાડમના સારા ભાવ મળતા હોવાથી થરાદ તેમજ આજુબાજુ તાલુકાના વિસ્તારના ખેડૂતો થરાદ માર્કેટયાર્ડમાં દાડમ લાવે છે અને બનાસકાંઠા જિલ્લામાં સારા ભાવ થરાદ માર્કેટયાર્ડમાં મળે છે અને આ વખતે ખેડૂતોએ થોડી નિરાશા વ્યક્ત કરી હતી, જેમાં થરાદ તાલુકાના વડગામડા ગામના ખેડૂત વજેશીભાઈએ જણાવ્યું હતું કે આ વખતે માવઠાના કારણે અમારે દાડમમાં પ્લગ તેમજ અન્ય ઘણા રોગો આવવાથી દાડમ પર કાળા ડાઘ પડવાથી જે દાડમના 40-50 રૂપિયા ભાવ મળતો હતો તે જ દાડમના અત્યારે 12-15 રૂપિયા મળ્યા છે. આથી ઘણું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. દાડમ ભાર સામાને લીધે થોડો કાળક ડાઘી આવી ગઈ, એના લીધે પીક સરી ગઈ છે. અત્યારે ચારના ભાવ કરતાં દાડમ સસ્તે ભાવે વેચાય અને બીજી ધોરણે ફૂલશાળામાં બીજી કોઈ લેતો નથી. હવે સાહેબ વાત કરવામાં આવે તો દાડમની આવક તો સારી છે, પણ બગાડ પણ ખૂબ છે સર. ભાવ એવું છે કે સારી દાડમ તો 50-60 રૂપિયા મળે છે, પણ 80% દાવે છે, બાકી 60-70% દાડમ બધી ખરાબ આવે છે, એટલે ભાવ
वीस करीब तीस मेरिट खराब भाव वीस तीस ना थे और सारी दाड़ में भाव तो आए थे साठ करीब सीधी रूटी पर वो आए थे पंद्रह टका वीस टका बीजी तो एसी टका थोड़ी माफ माल आए थे थोड़ी तो नुकसान तो मोटू थे सर मैडम के पलग ना खूब आए थे नुकसान पलग ना व्यापारी लिया ये पैसा उतर उपजता नहीं एमने पर नुकसान करव पड़े थोड़ी देता नुकसान थे એટલે તકલીફ વાળી આ રહી એટલે આવક છે રોજની આવક રોજની અંદાજે આપણા ટના ઉપર દાડીમ તો બોલાય છે એટલે કદાચ સો થી દોઢસો ટન બસો ટન થઈ આવે છે ખરાજ માર્કેટમાં માર્કેટ મંડી મંડીમાં પછી તો દુકાનો છે અને થોડી દર રોકડા પૈસા આપીને બધા વેપારી થોડી દર વેપારીઓની બીજી કીડાને કોઈ તકલીફ નહીં થોડું કુદરતી તકલીફ છે શું નામ આપણું મારું નામ પટેલ રવજીભાઈ દરગાભી ગામ લુણાલ ભાગ્યલક્ષ્મી ટ્રેડિંગ છે અને ખરાજ માર્કેટ ડિરેક્ટર પણ ચાલુ છે હવે સમય થયો છે ફરી એક વિરામનો તો વિરામ બાદ જોઈશું ગાંધેરા તાલુકાના શિયા ગામની શાળાના બાળકો ઘરેથી પાણી લઈ જવા મજબૂર બોરવેલમાં ખારું પાણી આવતા પાણીની બોટલના ભરોસે તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર કેમિકલ પીલિંગ ફેસ રેજ્યુએનેશન ડર્મા પેન સ્કીન ટાઈટનિંગ વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલી લેટેસ્ટ સ્કીન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કીન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વાર્ડેની ગલીમાં ડીસા એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99-250-91-438 99-250-91-439 વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર ડોક્ટર અંકિત પઢિયાર હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે હવે બીમારીની મફત સારવાર બીમાર હવે નહીં રહે લાચાર આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ રિલાયન્સ પેટ્રોલ પંપની સામે હાઈવે ડીસા ફોન નંબર 228-772-200 વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં ધાનેરા તાલુકાના છેવાડાના ગામોમાં શિયાળાની શરૂઆતમાં ભૂગર્ભ જળના તળ ઊંડા ઉતરતા પીવાના પાણીનો કકળાટ શરૂ થયો છે ધાનેરા તાલુકાના શિયા ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 800 જેટલા બાળકો પાણી માટે રઝળી રહ્યા છે બોરવેલમાં ખારું પાણી આવતા હાલમાં બાળકો પાણીની બોટલના ભરોસે શાળામાં અભ્યાસ કરી રહ્યા છે બનાસકાંઠા જિલ્લામાં દિવસે દિવસે ભૂગર્ભ જળના તળ ઊંડા ઉતરવાથી તેમજ ચોમાસામાં વરસાદ નહિવત પડવાના કારણે બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓમાં પીવાના તેમજ ખેતીલાયક પાણીની તીવ્ર અછત વર્તાઈ રહી છે ત્યારે હાલમાં બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના છેવાડાના ગામમાં પણ હાલમાં પીવાના પાણીની તીવ્ર અછત જોવા મળી રહી છે ધાનેરા તાલુકામાં છેવાડાનું ગામ શિયા ગામની શાળામાં અભ્યાસ કરતા બાળકો પાણીની બોટલના ભરોસે શાળામાં અભ્યાસ કરી રહ્યા છે ધાનેરા તાલુકામાં શિયાળાની ઋતુની સાથે પીવાના પાણીની સમસ્યા શરૂ થઈ ગઈ છે આકરો ઉનાળો આવે તે પહેલાં શિયાળાની શરૂઆતમાં ધાનેરા તાલુકાના છેવાડા આવેલા શિયા ગામની પ્રાથમિક શાળામાં પીવાના પાણીને લઈ શાળાના બાળકો રઝળપાટ કરી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના અડધા ગામો પાણીની વિકટ સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે ત્યારે છેલ્લા 10 વર્ષથી પાણી માટેની માંગ બુલંદ બની છે
ધાનેરા તાલુકામાં કેટલાક વિસ્તારોમાં દિવસે દિવસે ભૂગર્ભના તળ ઊંડા ઉતરતા મોટાભાગના ગામોમાં બોરવેલથી પાણી મેળવવું બંધ થઈ ગયું છે. તો બીજી તરફ ચાલુ સાલે ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદ ઓછો થતાં ધાનેરા તાલુકાના તમામ તળાવો કોરા ધાકોર જોવા મળી રહ્યા છે. ત્યારે એક તરફ જિલ્લાનું વહીવટીતંત્ર હાલમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવામાં વ્યસ્ત છે, તો બીજી તરફ છેલ્લા 20 માસ પછી શાળાઓ ફરીથી બાળકોથી ધમધમતી થઈ છે. ત્યારે ધાનેરા તાલુકાના શિયા ગામની શાળામાં અભ્યાસ કરતા બાળકોને પીવા માટેનું પાણી મેળવવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ધાનેરા તાલુકાના છેવાડે આવેલી શિયા શાળાના સંકુલમાં ધોરણ 1-12 સુધી બાળકો હાલમાં શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે, ત્યારે દિવસ દરમિયાન કેળવણીના પાઠ ભણતા બાળકોને પીવા માટે પાણી શાળામાં મળતું નથી. શાળામાં આવેલી પીવા માટેની પરબના નળ દેખાવ પૂરતા જોવા મળી રહ્યા છે. નાના હોય કે મોટા દરેક બાળકો ઘરેથી દિવસ દરમિયાન પાણી બોટલમાં લઈ આવવા મજબૂર બની રહ્યા છે. રિસેસ દરમિયાન પીવાના પાણીની શોધમાં બાળકો શાળાની નજીક આવેલા કોઈના મકાન કે પછી કોઈના ખેતર સુધી દોડ લગાવી રહ્યા છે. શાળાના વિદ્યાર્થીઓને શાળાના વર્ગખંડમાં બેસી અભ્યાસ કરવો પડે છે, પણ જ્યારે પાણીની તરસ લાગે એ સમયે શાળામાં પીવા માટે પાણી મળી રહે તેવી માંગણી વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. સમયથી પાણી આવતું નથી અને જો પંચાયતમાંથી ક્યારેક પાણી અમારા માટે પૂરું પાડવામાં આવે છે તો તે પાણી પીવા લાયક હોતું નથી, બહુ ખારું પાણી હોય છે. મોટા વિદ્યાર્થીઓ હોય છે તે પોતાના માટે બોટલ લઈ આવે છે, પરંતુ જે નાના વિદ્યાર્થીઓ છે એ બોટલ પણ લઈ આવી શકતા નથી અને દિવસે 2 વાગ્યાની રિસેસ પછી તો તેમને પાણી વગર બહુ જ મુશ્કેલી પડતી હોય છે. આજુબાજુના મંદિરે તેઓ પાણી પીવા જાય છે, પરંતુ ત્યાં પણ અમુક સમયે પાણી મળે છે, પરંતુ લાંબો સમય તેઓ પાણી વગર રહેવું પડે છે. તો અમે આ માધ્યમ દ્વારા તમને જણાવવા માંગીએ છીએ કે અમારી શાળામાં પાણી પહોંચાડવામાં આવે અને બાળકોની આ સમસ્યા દૂર થાય. ધાનેરા તાલુકાના મોટાભાગના ગામોમાં સીપુ નદીમાંથી પાણી આપવામાં આવે છે, જ્યારે ચાલુ વર્ષ દરમિયાન સીપુ જળાશયમાં પણ પાણી નહીવત છે. ત્યારે હાલમાં ધાનેરા તાલુકાના છેવાડાના ગામોમાં પુરવઠા વિભાગ ટેન્કર મારફતે ગામે ગામ પીવા માટેના પાણીનો જથ્થો પૂરો પાડવામાં આવી રહ્યો છે. ત્યારે હાલમાં શિયા ગામમાં પણ ટેન્કર દ્વારા પાણી મળી રહ્યું છે, પણ ગામ મોટું હોવાના કારણે શાળાના બાળકો સુધી આ પાણી ના પહોંચતા બાળકો મુશ્કેલી વેઠી રહ્યા છે. શિયા પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલે સ્થાનિક ગ્રામ પંચાયતને પણ બાળકો માટે પાણીની માંગ સાથે રજૂઆત કરી છે. છેલ્લા ઘણા સમયથી આ શાળા કેમ્પસની અંદર પીવા માટેના પાણીની ખૂબ જ સમસ્યા છે. અહીંયા જે પંચાયત દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે એ પાણી ખૂબ જ ખારું અને ક્ષારવાળું હોવાથી જે પીવા લાયક નથી, અને જે પાણી પંચાયત દ્વારા આવે છે તે છોડવા ઝાડ છોડવાને પીવડાય છે તે પણ સુકાઈ જાય છે. જો આ પાણી બાળક પીવે તો તેનાથી શું થાય એ આપણે સૌ વિચારી શકીએ છીએ. આ કેમ્પસની અંદર ધોરણ 1-8ની અંદર 560 જેટલી સંખ્યા છે અને હાઈસ્કૂલની અંદર 250 જેટલી સંખ્યા છે. આશરે 800નું કેમ્પસ, આ બહુ મોટું કેમ્પસ છે અને આ બધા બાળકોને પાણી પીવાની ખૂબ જ સમસ્યા છે, અને આ સમસ્યા સત્વરે દૂર થાય એના મારફત આ મીડિયા મારફત આપશ્રીને સૌને જાણ કરીએ છીએ. હવે સાહેબ, જાણ કરી કે પાણીની સમસ્યાની પંચાયત? હાજી, જે અમે લેખિતની અંદર ગ્રામ પંચાયતના સરપંચશ્રીને પણ લેખિતમાં જાણ કરેલી છે, પરંતુ હજી એનું કંઈ સોલ્યુશન આવેલ નથી. શિયા ગામમાં ભૂગર્ભના તળ ઊંડા જતા બોરવેલમાંથી આવતું પાણી ખારું અને ક્ષારવાળું હોવાના કારણે બાળકો પાણી પી શકતા નથી, જેના કારણે દૂર ખેતરમાંથી બાળકો પોતાના સ્કૂલ બેગમાં 1 લીટર કે 2 લીટરની પાણીની બોટલના ભાર સાથે શાળા તરફ આવી રહ્યા છે. કેટલાક બાળકોના માતા પિતા ટિફિનની જગ્યાએ બાળકોને પાણી આપવા માટે શાળાએ આવી રહ્યા છે. કે અમારા જે ગ્રામ પંચાયતનું બોર છે પણ એમાં જે પાણી ખારું આવે છે અને એ પાણી બહુ ખારું છે કે ઝાડવાની પાઈએ તો પણ એ ઝાડવું પણ સુકાઈ જાય છે, અને નાના બાળકો જે ધોરણ 1-8 માંડે અને એ સુધી નાના બાળકો જે પાણી ટાંકી જે સરકારી શાળામાં છે પણ છતાં પાણી ટાંકીમાં આવે પણ એ સારવાળો આવે તો બિલકુલ ભાવતો પણ નથી, અને અમુક ટાઈમે ટાંકી પાણી પણ આવવા દેતા પણ નથી, કેમ કે બાળકો પીએ તો એમથી બાળકોને પણ નુકસાન થાય તેમ છે. તો અમને જે પાણીની સમસ્યા પૂરી પાડવા સરકારશ્રીને અમે પણ વિનંતી કરીએ છીએ, અને બીજું સરપંચશ્રી પ્રયત્ન કરી રહ્યા છે. અમુક ટાઈમે પણ એમને પાણી બાળકો માટે સરપંચશ્રી બહારથી પણ ટંકરો પણ મંગાવે છે અને બાળકોને પાણી પૂરું પાડે છે, પણ વારગડી જે સરપંચ સાહેબ જે ટંકર મંગાવવા છતાં પણ અમુક ટાઈમે ટંકર તે સમયસર તો ના આવવાથી પણ પાણીની જે સમસ્યા ઊભી રહે છે અને બાળકોને નાના બાળકોને બહુ પણ પાણીની તકલીફ રહે છે સાહેબ. તો અમારી નર્મ વિનંતી છે કે આ પાણી પૂરું પાડવા સરકારશ્રીની વિનંતી. જે પ્રમાણે પાણી પુરવઠા વિભાગ ટેન્કરો મારફતે પીવાનું પાણી ગામડામાં આપી રહ્યા છે, એ જ પ્રમાણે જો છેવાડાના ગામડામાં આવેલી શાળાઓ સુધી પાણીના ટેન્કર મારફતે પાણી પૂરું પાડવામાં આવે તો માસૂમ બાળકોને હાલમાં પીવાના પાણી માટેની સમસ્યાનો ઉકેલ લાવી શકાય તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર.
પંચાયતની ચૂંટણીમાં ડીસા મામલતદાર કચેરીમાં ફોર્મ ભરવા આવતા સભ્યો કોરોના ગાઈડલાઈન ભૂલ્યા. કોરોનાની ત્રીજી લહેરને આપી રહ્યા છે ખુલ્લું આમંત્રણ. પાલનપુર નગરપાલિકા દ્વારા 3 દિવસ દબાણ ઝુંબેશ. ટ્રાફિક સમસ્યા સામે ઝઝૂમતા પાલનપુરમાં દબાણ હટાવીને જાહેર રસ્તા ખુલ્લા કરાયા. થરાદ માર્કેટયાર્ડમાં દાડમની રોજની આવક 150 ટન. દાડમની આવક વધારે પરંતુ ખેડૂતોને ભાવ ઓછા મળતા નિરાશા. ધાનેરા તાલુકાના શિયા ગામની શાળાના બાળકો ઘરેથી પાણી લઈ જવા મજબૂર. બોરવેલમાં ખારું પાણી આવતા પાણીની બોટલના ભરોસે. આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.